તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. પાલનપુર એસઓજી પોલીસે રેડ કરી મેફેરડોન ડ્રગ્સ ઝડપ્યું હતું. પાલનપુર તાલુકાના આકેસણ પાસે રાજસ્થાન પાસિંગ સ્વિફ્ટ ગાડીમાંથી 3 લાખ રૂપિયાનું 30 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. સ્વિફ્ટ ગાડી અને ડ્રગ્સ સાથે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓમાં 1 રાજસ્થાન, 1 ડીસા અને 1 વાવના દયપનો રહેવાસી છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. શિવપુરા નજીક અકસ્માતની ઘટના બનવા પામી હતી. અમીરગઢ હાઈવે શિવપુરાના પાટિયા પાસે સ્વિફ્ટ ગાડીને નડ્યો અકસ્માત. એક જ પરિવારના 5 સભ્યોનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલક ઊંઘના જોકામાં સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડીને નડ્યો અકસ્માત. રાજસ્થાનથી ગાંધીધામ જતા અમીરગઢ હાઈવે પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં રાજસ્થાનના પરિવારના 5 સભ્યોને નાની મોટી ઈજાઓ થઈ હતી, તેમજ સ્વિફ્ટ ગાડી ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાની જાણ LNT કંટ્રોલ ઇન્ચાર્જ યોગેશ મજેઠિયાને થતાં LNT પેટ્રોલિંગ અધિકારી મોશિન અને મહેશ પરમાર ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘાયલોને LNT ટીમ અને 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઓધવનગર ગોઢ ગામેથી બોગસ ડોક્ટર પકડી પાડતી પાટણ SOG પોલીસ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઓધવનગર ગોઢ ગામેથી પાટણ SOG પોલીસે રેડ કરી અને એલોપેથિક દવાઓ તેમજ ઇન્જેક્શનો અને અન્ય સાધનો સાથે પકડી પાડી રાધનપુર પોલીસને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવેલ છે. જોકે કેટલાય સમયથી બોગસ ડોક્ટર હોસ્પિટલ ચલાવી રહ્યો હતો, ત્યારે પાટણ SPની સૂચના મુજબ પાટણ SOGએ રેડ કરી બોગસ ડોક્ટર નિરાશી ઠાકોર ચંદુભાઈ 44,000 રૂપિયાની એલોપેથિક દવાઓ સાથે પોલીસે તેમને પકડી પાડ્યા હતા. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, તેમજ તેની ધરપકડ કરી આ પછાત વિસ્તારની અંદર આવા બોગસ ડોક્ટરો ઠેર ઠેર દવાખાના અને હાટડીઓ માંડીને બેઠા છે, ત્યારે તંત્ર આ એક જ બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરશે કે અન્ય ડોક્ટર સામે પણ લાલ આંખ કરશે તે આવનારો સમય જ બતાવશે. સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર. પાટણ SOGના PIC RK અમીન, PSI VR ચૌધરી અને એમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એમને હકીકત મળેલી કે ગોઢ વધુનગર કેનાલ પાસે આરોપી ચંદુભાઈ મીઠાભાઈ નિરાશી ઠાકોર પગુભાઈ નિરાશી ઠાકોરનું મકાન ભાડે રાખી તેમાં એક દવાખાનું ગેરકાયદેસર રીતે ચલાવે છે. તેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી નથી, કોઈ પણ અનુભવ નથી. માત્ર આ કોવિડ અને હાલ જે બીમારીનો ગેરફાયદો લેવા માટે પોતે જુદી જુદી દવાઓ પોતાના કબજામાં રાખી અને ગરીબ માણસોને પોતે ડૉક્ટર હોવાનું પ્રસ્થાપિત કરી અને છેતરપિંડી કરી એમને દવાઓ આપતો હતો. જે બોગસ ડૉક્ટરને આજરોજ પંચો રૂબરૂ ત્યાં રેડ કરી એને અટક કરવામાં આવેલો છે. તેના પાસેથી જુદી જુદી 44 પ્રકારની દવાઓ, સ્ટેથોસ્કોપ, BP મશીન, સિરિંજો વગેરે કબજે કરવામાં આવેલું છે અને 42,400 દમાલ કબજે કરવામાં આવેલો છે અને IPC 419 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ તેની પર ગુનો દાખલ કરી આંધળને અટક કરવામાં આવેલો છે અને રાધનપુર પોલીસ તેની તપાસ કરે છે. આ બાબતે દવાઓ ક્યાંથી લાવવામાં આવેલી હતી, કોના કોનાને સારવાર કરી છે, ક્યારથી આ વ્યવસાય કરે છે, આ તમામ વસ્તુઓની તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા બારમણ ગામની સગીરાનું અપહરણ કરાયું. પ્રાપ્ત વિગત મુજબ ખાંભાના મોટા બારમણ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની 17 વર્ષની સગીર પુત્રીને ગામમાં જ રહેતો વિપુલ ગીગા બારૈયા નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણા માંડી નસાડી જતા બનાવ અંગે સગીરાની માતાએ ખાંભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્ટોરી બાય નિલેશ પ્રજાપતિ, સાથે વિપુલ મકવાણા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અમરેલી. ભચાઉના મોરગર ગામે જાહેર ચોકમાં બર્થડે મનાવતા 5 શખ્સોને ઝડપી પાડતી દુધઈ પોલીસ. નાઇટ રાઉન્ડમાં રહેલી પોલીસ ટીમ રાત્રે 11 અને 15 કલાકે મોરગરમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે જાહેર ચોકમાં 5 યુવકો કોઈ માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફટાકડા ફોડી અને મિત્રના બર્થડે મનાવી રહ્યા હતા. પોલીસે રજાક ગુલ મહમદ રાયમાં
અસલમ કાસમ રાયમાં મેહુલ રવા આહિર ફિરોજ લદ્દા ખારા અને સિદ્દીક મહમદ રાયમાં રહે તમામ મોરગર જેમને ઝડપી પાડી અને તમામ સામે કલમ 188 હેઠળ કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામમાંથી ત્રીજો બોગસ બંગાળી ડોક્ટર ઝડપ્યો. બાતમીના આધારે ગાંધીધામ પોલીસે કાર્ગો પીએસએલમાં દરોડો પાડી અહીં 10 માસથી પ્રેક્ટિસ કરતા ઊંટવેદને પકડ્યો છે. ઉલ્લેખનીય છે કે રાત્રે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે મીઠી રોહરમાં પ્રાઇવેટ મેડિકલ પ્રેક્ટિસની બોગસ ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપ્યો હતો. છેલ્લા 2 દિવસમાં અંજાર ગાંધીધામમાંથી 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે. પોલીસે પકડેલો 35 વર્ષીય ઇસ્લામ મણિકુલ હુસેન અલી આરએમપીની કહેવાતી ડિગ્રી પર અહીં પ્રેક્ટિસ કરતો હતો. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર મિતેશ દેવરિયાને સાથે રાખીને પીઆઈએસએસ દેસાઈ અને તેમની ટુકડીએ દરોડો પાડ્યો હતો. દવાખાનામાંથી પોલીસને એલોપેથીની વિવિધ દવાઓ, ઇન્જેક્શન અને બાટલા સહિત 2,990 રૂપિયાનો માલસામાન મળી આવ્યો હતો. સામખિયાળી હાઈવે પર અકસ્માતમાં 2 ભાઈઓના મોત. માળિયા સામખિયાળી હાઈવે પર કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રક આગળ જતા વાહન સાથે અથડાતા ટ્રકમાં સવાર ચાલક અને ક્લીનર તરીકે કામ કરતા 2 યુવાનો સગાભાઈના મોત નિપજ્યા હતા. મરણ જનાર 33 વર્ષીય બહાદુર ઉર્ફે બાબુભાઈ મગનભાઈ વાણિયા અને 29 વર્ષીય પ્રવીણ મગનભાઈ વાણિયા, તેઓ 2 રતનાલના માદેવા જસાભાઈ છાંગાની GJ12BX9638 નંબરની ટ્રકમાં ડ્રાઈવર ક્લીનર તરીકે કામ કરતા હતા. ભાઈઓ સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના પીપળી ગામના વતની હતા. ગત સાંજે 2 જણ કડીની કોટન મિલથી કપાસની ગાંસડીઓ ભરીને મુંદ્રા પોર્ટ ખાલી કરવા જતા હતા ત્યારે પરોઢે 4:30 કલાકે આગળ જતા અજાણ્યા વાહનમાં બહાદુરે તેની ટ્રક ઘુસાડી દીધી હતી, જેમાં બહાદુર અને પ્રવીણ 2ના ગંભીર ઇજાઓથી સ્થળ પર જ મોત નિપજ્યા હતા. દુર્ઘટના અંગે અંજાર વરસામેડીની ખાનગી કંપનીમાં નોકરી કરતા તેમના નાના ભાઈ દીપક વાણિયાએ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના 3 કર્મીઓ વચ્ચે નાઇટ ડ્યુટી દરમિયાન બોલાચાલી. પોલીસ કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હોવાની વાત બહાર આવતા એસપીએ તપાસ હાથ ધરી છે. એસપી સૌરભ સિંઘે જણાવ્યું હતું કે જીપનો ડ્રાઈવર આવ્યો ના હોય પેટ્રોલિંગમાં જવા મુદ્દે ત્રણેય કર્મચારીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. મારામારી નહીં અને ઘટના અંગે તેમણે તપાસ શરૂ કરાવી છે. કે જીપનો ડ્રાઈવર આવ્યો ન હોય પેટ્રોલિંગમાં જવા મુદ્દે ત્રણેય કર્મચારીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી પણ મારામારી થઈ ન હતી. જો કે ઘટના અંગે તેમણે તપાસ હાથ ધરી છે. એલસીબીના કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા અને દીપસંગજી સોઢાને હરદેવસિંહ ગોહિલ નામના અન્ય પોલીસકર્મી જોડે બોલાચાલી થઈ હોવાનું ચર્ચાય છે. શિસ્તબદ્ધ દળ ગણાતા પોલીસ દળમાં પોલીસકર્મીઓનો આંતરિક ડખો એસપીના ધ્યાને આવતા આગામી દિવસોમાં જવાબદાર કર્મીઓ સામે કાર્યવાહી તોડાઈ રહી છે.